હારને પણ હરાવી શકીએ એવો જો જનુન અને જસ્બા હોય તો કામ ચોક્કસ થઈ શકતું હોય છે શું વાંચવું એના કરતાં બેટર છે શું ન વાંચું હિન્દીમાં જો મૂવી જોઈ શકતા હોય આપણે હિન્દીમાં યુટ્યુબ પર ભણવાના વિડીયો કેમ ના જોઈ શકીએ સ્ટ્રગલ તો કેવું છે કે ભાઈ દરેકની જિંદગીમાં રહેવાનું જ છે દસ બુક્સ વાંચવીને એના કરતાં એક જ બુક્સ દસ વાર વાંચવી એ સારી વસ્તુ છે અને મારા કેસમાં બી મારા પેરેન્ટ્સ જ મારા મોટિવેશનલ મારા આઈડિયલ છે નમસ્તે મિત્રો આજ રોજ આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છે ઘણા સમયથી જેમનો તમે ઇંતજાર કરી રહ્યા છો ઘણા સમયથી ઘણા બધા વિદ્યાર્થીઓ આ ઇન્ટરવ્યુની રાહ જોઈ રહ્યા છે અને એવું વ્યક્તિત્વ સાથે આજે આપણે મુલાકાત કરવાના છીએ ભાઈ મેહુલભાઈ ભરવાડ જેમને હમણાં જ રીસેન્ટલી એએસઆઈ પીએસઆઈની જે એક્ઝામ હતી એમનું જે રિઝલ્ટ ડિક્લેર થયું છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ પણ જે ફાઇનલ કટ ઓફ આવ્યું છે અત્યારે જે સાજનો જે રેન્ક છે ઓલ ગુજરાતની અંદર પાંચમો નંબર પ્રાપ્ત કરે છે ખાસ પ્રેરણાદાયી એટલા માટે છે કે ટ્યુશન ક્લાસ વગર સેલ્ફ પ્રિપેરેશન કરી અને આ વિદ્યાર્થીની જે મહેનત છે એમનો જે સંઘર્ષ છે મેહુલભાઈનો જે પરિશ્રમ છે એમની આજે આ સફળતા છે અને પાંચમો રેન્ક પ્રાપ્ત કરીને આજે આપણી સાથે સ્ટુડિયો પર અવેલેબલ છે ઘણી બધી ચર્ચા કરવાની છે તો હું ઈચ્છું છું કે વિશેષ સમયના લેતા મેહુલભાઈ સાથે ચર્ચા કરીએ મેહુલભાઈ આપનું હાર્દિક સ્વાગત છે અમારા પ્લેટફોર્મ પર અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ ઇન્ટરવ્યુ નિહાળી રહ્યા છે સૌ પ્રથમ આપણા વિદ્યાર્થીને કયા મેસેજથી આપણે આ વાતની શરૂઆત કરશો થેન્ક યુ સર વેલકમ ભાઈ અને સૌથી પહેલાં તો તમારા જેવા મોટિવેશનલ માણસો જિંદગીમાં આવતા હોય છે ઘણા બધા તો જેમના કારણે એક ઇન્સ્પિરેશન મળે છે અને કંઈક કરી બતાવવાનું કંઈક જુસ્સો આવે છે એમ જેના કારણે આજે એ જે કંઈ નાની મોટી સફળતા મળી છે એક મોટિવેશનલ ગુરુઓના કારણે જ છે બરાબર છે અને ઘરના એ સૌથી મોટા પેરેન્ટ્સ એ સૌથી મોટા મોટિવેશનલ ગુરુ છે રાઈટ સર મેહુલભાઈ સૌ દર્શક મિત્રોને તમારું થોડું બેકગ્રાઉન્ડ વિશે પણ તમે જણાવશો તમારું સ્કૂલિંગ તમારી કોલેજ તમારું ગ્રેજ્યુએશન તમારો એ વિસ્તાર એમના વિશે પણ થોડીક વાત કરશો શ્યોર શ્યોર સૌથી પહેલાં તો મારું ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરું તો ફેમિલી બેકગ્રાઉન્ડમાં પપ્પા ફાર્મર છે અને મમ્મીને હાઉસવાઇફ જ છે રાઈટ અને શું કે પુવર મિડલ ફેમિલીમાંથી બિલોંગ કરું છું અને હું જ્યારે ફિફ્થ સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે શું કહેવાય પ્રાથમિક શાળામાં એક થી પાંચ મેં ગામની સ્કૂલ સ્ટડી કરી અને પછી સિક્સ ટુ ટ્વેલ્થમાં પપ્પાને કોઈએ કીધું હશે કે નવોદય નામની કોઈ સ્કૂલ આવે છે જવાહર નવોદય વિદ્યાલય તો ત્યાં સીબીએસઈ બોર્ડનું સારું એવું એજ્યુકેશન મળે છે અને ફ્રી ઓફ કોસ્ટ હોય છે અને સારું હોય છે તો પપ્પાએ એક સ્કૂલની શું કહેવાય નવોદયની સ્પેશિયલ એક્ઝામ માટે એક બુક્સ લઈ આપી હતી કે બેટા આ એક્ઝામ આવે છે આ પાસ કરીએ તો સીબીએસસી સ્કૂલમાં એન્ટ્રી મળે છે છ થી બાર બાર તો ત્યારે સૌથી વધારે જિંદગીમાં જો મહેનત કરી હતી તો એ નવોદય સ્કૂલમાં એન્ટ્રી લેવા માટે કરેલી છે જે પાંચમા ધોરણ પાંચમા હોય છે અને પછી ત્યાં સૌથી પહેલા જીવનની સફળતા પણ ત્યાં જ મળી એમ બરાબર અને એ એક્ઝામ મેં પાસ કરી સિક્સ માં પાંચમા માં અને પછી સિક્સ ટુ ટ્વેલ્થ હું નવોદયમાં સીબીએસસી બોર્ડમાં સ્ટડી કરી અને જેના કારણે મારું થોડું બેઝ જે હોય થોડું સ્ટ્રોંગ થઈ ગયું તો જે બેઝ સ્ટ્રોંગ હોવાના કારણે અત્યારે કેવું છે કે કોઈપણ કોમ્પિટેટિવ એક્ઝામમાં એક બેઝ તમારો જો સ્ટ્રોંગ હોય તો એનો એડવાન્ટેજ 100% મળે છે રાઈટ તો અત્યારે તમે મહેનત કેટલી કરો છો એના કરતાં પણ વધારે મહત્વ તમે સ્કૂલમાં તમારું બેકગ્રાઉન્ડ તમારું બેઝ કેવું છે એ વધારે મહત્વનું છે તો જે જવાહર નવદય વિદ્યાલયને હું સૌથી પહેલા તો મારી સ્કૂલને ક્રેડિટ આપું છું મારા પેરેન્ટ્સ તો ખરા જ પણ એના સિવાય મારી સ્કૂલ બહુ મહત્વનો રોલ ભજવે છે મારી સક્સેસમાં રાઈટ અને પછી મેં 6 ટુ 12 નવોદયમાં સ્ટડી કર્યા પછી ટ્વેલ્થ પછી એન્જિનિયરિંગમાં સ્ટડી કર્યું ઓકે અને બે હજાર બાર થી સોળમાં મેં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ મોડાસાથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું બરાબર અને એન્જિનિયરિંગ પતાયા પછી મેં પ્રાઇવેટમાં દોઢ વર્ષ મલ્ટીનેશનલ કંપની હતી યુએસએની ની અને ત્યાં અમદાવાદ બાદ મેં જોબ કરી ઓકે તો દોઢ વર્ષ સુધી મેં એમએનસીમાં કામ કર્યું પણ પછી શું થયું કે આમ ત્યાંનું જે એક એટમોસ્ફિયર હોય એમ સેલ્ફ સેટિસ્ફેક્શન ના મળ્યું કે પ્રાઇવેટમાં સેલરી બી સારી હતી પણ આપણે જે જોઈએ છે હું પ્રાઇવેટ જોબ માટે નથી કે મારા માટે હું કંઈક બીજા વસ્તુ માટે છું એમ બરાબર તો પછી થયું કે પ્રાઇવેટમાં નથી રહેવું આપણે કંઈક કરવું છે કે પબ્લિક સર્વિસમાં આવવું છે એમ કે ગવર્મેન્ટ જોબ હોય બીજું કંઈક અધિકારી હોય તેમાં કેવું કે ડાયરેક્ટ પબ્લિક જોઈ ડીલિંગ કરવા મળે આપણને એમ બરાબર તો પબ્લિક જોઈએ ડીલ કરવાનું એક જે સપનું હતું જેના કારણે મેં પ્રાઇવેટ જોબ છોડી દીધી દોઢ વર્ષ જોબ કર્યા પછી અને પછી ગવર્મેન્ટની પ્રિપેરેશન મેં અરાઉન્ડ લેટ ટુ થાઉઝન્ડ એઇટીનમાં મેં ચાલુ કર્યું રાઇટ અને પછી બે હજાર અઢાર પછી મેં ઓગણીસ આખું ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન કરી અને ત્યારે જ મેં ફોર્મ ભર્યું હતું હાઈકોર્ટ અસિસ્ટન્ટનું યસ અને હાઈકોર્ટ અસિસ્ટન્ટમાં એમાં હું સિલેક્ટ થયો રાઈટ એક વર્ષ દોઢ વર્ષની મેં ને બે હજાર વીસમાં મારું જોઈનિંગ થયું જૂન અરાઉન્ડ અને પછી છેલ્લા બે વર્ષથી હું હાઈકોર્ટ અસિસ્ટન્ટની મોડાસે જ કોર્ટમાં જોબ કરું છું રાઈટ અને પછી ચાલુ જોબમાં મેં આ પ્રિપ્રેશન કરી અને એમાં અત્યારે આ પીએસઆઈમાં સિલેક્ટ થયો છું બરાબર છે મિલભાઈ આ સાથે સાથે આપણે વાતની શરૂઆત કરીએ પેલા પહેલા અન્ય તમે કઈ કઈ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી છે સૌથી પહેલા તો જેમ હમણાં વાત થઈ કે ભાઈ હાઈકોર્ટ આસિસ્ટન્ટ એ સૌથી પહેલી મારી જોબ હતી કે સૌથી પહેલા મેં એ પાસ કરી દીધી રાઈટ એ પણ ફર્સ્ટ રેન્ક ગુજરાતમાં હા અને એના પછી આ પીએસઆઈ નું હમણાં આવ્યું અને ઇન બિટવીન ટાઈમ જે ત્રણેક વર્ષ પહેલા ફોર્મ ભરાયા હતા હમણાં જેનું રિઝલ્ટ આવ્યું છે રાઈટ તે છે બિન સચિવાલય ક્લાર્ક જેમાં પણ મારું મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું છે જેમાં પણ એ જોબ કન્ફર્મ છે યસ અને આપણે પીએસઆઈ માં લાગ્યા છે નથી કરવી નથી કરવી અને એના સિવાય બીજી ઘણી બધી થોડી ઘણી પ્રિલિમ્સ ને પાસ કરી છે જેને મેન્શન નથી કરતા જેમ કે હાઈકોર્ટ ડીવાય સો એન્સો સો રાઈટ મિત્રો ખૂબ સંઘર્ષ અને ખૂબ આ લાંબી જર્ની બાદ પીએસઆઈ ની અંદર પાંચમો નંબરની આ સફળતા પ્રાપ્ત થઈ છે અહીંયા જે પણ વાલી મિત્રો પણ આ ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છે એમને પણ ચોક્કસ જણાવવાનું કે જવાહર નવોદય જો તમારા કોઈ પરિવારમાં નજીકમાં સગા સંબંધીમાં દીકરો દીકરી હોય તો ચોક્કસથી તમે એને પાંચમા ધોરણ અને આઠમા ધોરણમાં આપવામાં આવતી આ પરીક્ષા માટે પ્રેરિત કરી શકો છો જ્યાં વિદ્યાર્થીનો બેઝ મજબૂત બને છે અને આજે મેહુલભાઈને જે સફળતા મળી છે એમાં બેઝનું ખૂબ મોટું યોગદાન છે તો તમે પણ આવી રીતે એક મજબૂત બેઝ બનાવી શકો છો જવાહર નવોદય સિવાય પણ જ્યાં પણ છ થી બાર અભ્યાસ કરતા હોય એ દીકરાઓ એમનો સ્કૂલનો બેઝ જો મજબૂત બનાવે તો એમને સફળતા આગળ જતા આવી કોમ્પિટિટિવ એક્ઝામમાં મળતી હોય છે સાથે હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેહુલભાઈનો હતો મિત્રો તો આ પણ એક બહુ મોટી ગર્વ લેવા જેવી વાત છે અને ખૂબ સારી સફળતા જેમણે પ્રાપ્ત કરી છે સેલ્ફ સ્ટડી વિધાઉટ કોચિંગ સેન્ટર ટ્યુશન ક્લાસ વગર આ લેવલની સફળતા પ્રાપ્ત થાય હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં સમગ્ર ગુજરાતમાં પહેલો નંબર પીએસઆઈની અંદર પાંચમો નંબર પ્રાપ્ત કરવો આ કોઈ નાની સિદ્ધિ નથી દોસ્ત તમે સમજી શકો છો આ કેટલી મોટી મહેનતનો પરિશ્રમનો આ ફળ છે આપણે ચર્ચાની સફરની શરૂઆત તો કરીએ જ પણ સાથે ઘણા બધા મિત્રો આ વાતને સાંભળી રહ્યા છે અને ઘણા મિત્રોને નવાઈ પણ એ વાતની લાગે છે કે ટ્યુશન વગર પણ ઘરે રહીને તૈયારી કરીને શું સફળતા મેળવી શકે ખરા સો ટકા અત્યારે કેવું છે કે યુપીએસસી ના રિઝલ્ટ આવે તો એમાં પણ લોકો કે છે આપણે ઇન્ટરવ્યુમાં જોઈએ છીએ કે ભાઈ મેં પણ ટ્યુશન નથી કર્યું તો યુપીએસસી જો કલેક્ટર વ્યક્તિ બની શકતો હોય વિથઆઉટ ટ્યુશન તો પછી આ ક્લાસ થ્રી કે વન ટુ કે આપણે જે એ પણ થઈ જ શકે અને મેં પોતે પણ એક્સપિરિયન્સ કરેલો છે કે ભાઈ ટ્યુશન મેં આજ સુધી કોઈ ક્લાસીસ કોઈ શું કહેવાય એન્ટ્રી નથી લીધી કોઈ ક્લાસીસ આજ સુધી એક પણ દિવસ એમનો ક્લાસ જોયો નથી એમ રાઈટ અને ધેન ઓલસો એક નાની મોટી સફળતા મળેલી છે એમ બરાબર અને શું છે કે ક્લાસીસમાં જવું એ તો બધું ઠીક છે તમારું ડેડિકેશન હોવું જોઈએ તમે તો પણ નથી જતા તમે ઘરે બેઠીને ડેડિકેશન આપી શકતા હોય અને સારી રીતે જો તમે બુક્સ જ વાંચતા હોય અને અત્યારે યુટ્યુબ પર એવું તેવું બધું અત્યારે ઓનલાઈન અવેલેબલ છે જ ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબ પર બરાબર અને એનો તમે જો સદઉપયોગ જો કરી શકતા હોય તો ક્લાસીસમાં જવું જરૂરી નથી જો કોઈ જતું હોય હું ના નથી પાડતો હું વિરોધી નથી બરાબર છે અને જો તમે કરી શકતા હોય તો જવું જવું જોઈએ જોઈએ અને જો તમે ના કરી શકતા હોય તો ડિમોટિવેટ થવાની પણ જરૂર નથી સામે એ પણ છે બરાબર છે એટલે ઘણી વખત એવું થતું હોય છે કે પરિસ્થિતિ ન હોય મિલભાઈ એટલો કે હું ગાંધીનગર જાઉં દિલ્હી જાઉં ત્યાં રહી શકું આવા કોચિંગની ફીસ એફોર્ડ કરી શકું એ પરિસ્થિતિ ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી હા એ જ કીધું ભાઈ ડિમોટિવેટ થવાની જરૂર નથી જો તમે કરી કરી શકતા હોય તો પણ થઈ શકે છે અને તમે સક્ષમ છો એફર્ટ કરી શકો એમ છો તો આ કરવાથી બેનિફિટ તો થશે પણ ન કરવાથી નુકસાન જ જાય છે એવું નથી પણ તમારે સમર્પણ ડેડિકેશન સેલ્ફ ડેડિકેશન હંડ્રેડ પર્સન્ટ રાખવું પડે જે રીતે મેહુલભાઈ વાત કરી છે મેહુલભાઈ પરિવારમાં જોવા જઈએ તો પિતાશ્રી અને માતૃશ્રી બંને ખેતીના વ્યવસાય સાથે ખેતીના કામ સાથે જોડાયેલા અને એક મધ્યમ વર્ગીય પરિસ્થિતિમાંથી તમે આવો પણ પીએસઆઈ બનવું છે આવું સ્વપ્ન ક્યારથી જોવાયું અને ક્યારથી સ્વપ્નની શરૂઆત થઈ આમ તો સર હું જ્યારે નાનો હતો ત્યારથી જ પીએસઆઈ નું એક હતું મારા ધ્યાનમાં બરાબર કે પીએસઆઈ નહીં એટલીસ્ટ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસ ડિપાર્ટમેન્ટ મારે અધિકારી બનવું છે પેલા ખાખી વધી પીઆઈ બનવું છે કે એના અપ છે કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં અધિકારી બનવું છે બરાબર પછી મેં એન્જિનિયરિંગ કર્યા પછી પણ હતું કે પ્રિપેરેશન કરીને આ ફિલ્ડમાં આવું ત્યારે એક થયું કે એન્જિનિયરિંગ કર્યું છે અને જોબ સારી મળે છે બરાબર તો કરી લઈએ પછી બેક ટુ શું કે માઇન્ડમાં એટલે પછી ત્યાંથી છોડીને પાછું આવું જ પડ્યું એમ બરાબર કે આપણે જે બન્યા બન્યા છીએ છીએ આના માટે કંઈક બીજું કરવા માટે બન્યા છીએ સારું એમ અને પીએસઆઈ નું જ કેમ એમ જો એ વાત કરીએ તો પીએસઆઈ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં આપણે ઘણા બધા લોકોની મદદ કરી શકીએ છીએ ત્યાં ઘણા બધા લોકોની શું કેવાય એમની જે પ્રોબ્લેમ્સ હોય એનું સોલ્યુશન લાવી શકીએ છીએ એના માટે પીએસઆઈ એક સારું પ્લેટફોર્મ છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એક અધિકારી તરીકે તમે સારા એવા ડિસિઝન્સ લઈને સારું એવું હેલ્પ કરી શકો છો કરી શકો છો ગ્રાઉન્ડ વર્ક ઘણું બધું તમે કરી શકો છો લોકો સાથે સંપર્કમાં આવી શકો છો અને લોકોની મદદ એક ભાવથી તમે કરી શકો છો આવા હેતુથી ક્યાંક તૈયારીની શરૂઆત થઈ મિલભાઈ આ તૈયારીની શરૂઆતમાં તમારી તૈયારી કેવી રહેતી હતી સવાર થી લઈને સાંજ સુધીની જો તમારા રૂટિન શેડ્યુલ ની વાત કરીએ તો કેવી રીતની મહેનત સંઘર્ષ રહેતો હતો તો સૌથી પહેલા તમે જ્યારે કંપની છોડી અને પછી ગવર્મેન્ટ શરૂઆત કરી તો ત્યારે તો મારી જોડે ફૂલ ટાઈમ પ્રિપરેશન માટે જ હતું એમ જે મેં એક દોઢ વર્ષ કર્યું બરાબર તો ત્યારે તો ફૂલ ટાઈમ હતો એટલે એમાં કેવું કે આખો દિવસ એક જ વાત કે આપણે આ એક લક્ષ્ય બનાવ્યો છે કે આપણે આ ગવર્મેન્ટ અધિકારી બનવું છે તો આખો દિવસ એના પાછળ જ પડવાનું સવારે ઉઠ્યા સાંજ સુધી બીજું કોઈ આવું જ ના જોઈએ મગજમાં બરાબર કે એ બરાબર છે કે આપણું જે ડેઈલી શેડ્યુલમાં જે તે કરવું પડે ફ્રેશ થવા માટે એ બધું કરી લેવાનું બાકી એના સિવાય કોઈ ટાઈમ આપણો બીજું કંઈ બગડવો ના જોઈએ અને જેમ કે હું સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતો ઓકે હમણાં એક્ઝામ પછી પછી ચાલુ કર્યું હોય બાકી એના પહેલા મારું વોટ્સઅપ અન ઇન્સ્ટોલ હતું કોઈ બીજી કોઈ સોશિયલ મીડિયા એપ્લિકેશન નથી ઓકે મતલબ ઇન બિટવીન ધ ટાઈમ જયારે હું એક્ઝામની ની પ્રિપેરેશન કરતો ત્યારે બરાબર બાકી એના પહેલા પછી કર્યું હોય બાકી ઇન બિટવીન ટાઈમ તૈયારીના સમય તૈયારીના સમયે સોશિયલ મીડિયા અને હું ના જ પાડું છું એસ્પિરન્ટને જે સાંભળતા હોય કે સોશિયલ મીડિયા એ બહુ છે મારા માટે પર્સનલી હવે ખબર નહીં પોઝિટિવ કરી શકતા હોય મેનેજ કરી શકતા હોય તો બરાબર બાકી મને તો બહુ ઓબસ્ટેકલ લાગે છે એમ ડિસ્ટ્રેક્શન લાગે છે એટલે હું તો નથી યુઝ કરતો રાઈટ જ્યારે તૈયારી કરવાનું હોય ત્યારે બરાબર છે અને મિત્રો આ સંઘર્ષભરી યાત્રામાં તમારે કોઈ વસ્તુ તો છોડવી તો પડે પછી એ તમને ખબર પડી ગઈ કે સોશિયલ મીડિયાના કારણે મારો સમય જઈ રહ્યો છે અને છતાં જો તમે ન છોડી શકો તો એની કિંમત તમારે ફેલ થઈને ક્યાંક ચૂકવવી પડે છે આવો એના કરતા છોડીને કેમ એની કિંમતનું ફળ આપણે પાસ થઈને ન પ્રાપ્ત કરીએ એવી વાત ક્યાંક મેહુલભાઈએ જે કરી છે અને સાથે સાથે મેહુલભાઈ

તો પેલા પંદર ગણા ને લેવાનો નિયમ હતો કે રનિંગમાં જે કોઈ આખા ગુજરાતમાં પંદર ગણા વેકેન્સી ના આવે એ લોકોને લેવાના હતા બટ ઇન એન્ડ જે વર્ષોથી ચાલી આવતી એવું જ કર્યું કે ભાઈ પચીસ મિનિટની અંદર જે કોઈ રનિંગ પાસ કરે એ વ્યક્તિ બધા ક્વોલિફાઈ છે પ્રિલિમ માટે યસ તો સૌથી પહેલા રનિંગ હતું જેમાં પચીસ મિનિટની અંદર જે કોઈ વ્યક્તિ પાસ થાય એ પ્રિલિમ આપી શકે તો મેં રનિંગ પાસ કર્યું બરાબર અને એના પછી પ્રિલિમ હતું સેકન્ડ સ્ટેજ રાઈટ તો એ પ્રિલિમ એક્ઝામમાં મેરિટના વેકેન્સીના ત્રણ ગણા પાસ કરવાનો નિયમ હતો તો પછી એમાં વેકેન્સીના ત્રણ ગણાનું પ્રિલિમ લેવાય અને પછી થર્ડ સ્ટેજ મેઇન્સ એક્ઝામ હતી પીએસઆઈ માટે યસ એ મેઇન્સ એક્ઝામમાં ચાર સબ્જેક્ટ હોય છે બરાબર કે ઇંગ્લિશ ગુજરાતી જનરલ નોલેજ અને કાયદો લો તો એ આ ચાર સબ્જેક્ટના 100 માર્ક્સના ચાર પેપર હોય છે 400 માર્ક્સ અને રનિંગના 50 માર્ક્સ તો આ રીતે 450 માર્ક્સમાંથી આપણો એક મેરિટ બનતું હોય છે અને એ મેરિટના આધારે આપણને જોબ મળતી હોય છે કે ભાઈ તમે ઊંચું મેરિટ હોય તો પીએસઆઈ એનાથી નીચું હોય તો પછી એએસઆઈ એ રીતે સિલેક્ટ કરવાની પ્રોસેસ આખી રહેતી હોય છે રાઈટ તો ખાસ જોવા જઈએ સાહેબ તો સૌ પ્રથમ હતી દોડ આ દોડ કેવી રીતની તમારી સફર રહી દોડમાં અને દોડમાં કેટલી અડચણો કેટલી તકલીફો આવી અને એનો સામનો તમે કેવી રીતે કર્યો દોડમાં સૌથી પહેલા તો મારે તો કેવું હતું કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જવું જ છે અને એ નક્કી ને પીઆઈ બે ઓપ્શન હતા મારી જોડે બરાબર પીઆઈમાં બી દોડ હોય છે એ કરવી જ પડતી હોય છે તો હું છેલ્લા વર્ષથી મારું ના વર્ષ પહેલાથી જ રનિંગ મારું કોન્સ્ટન્ટ ચાલુ જ હતું ઓકે અને નોન સ્ટોપ એક વર્ષથી કે એમાં કોઈ દિવસ બ્રેક નહીં હોય બરાબર કે ભાઈ બાકી લોકો કેવું હોય કે બે મહિના મહિનામાં બી પાસ કરી લે છે એક્ઝામ આવે મહિના પેલા દોડી લે પાસ બી થઈ જાય છે એમાં નો ઇસ્યુ અને એ કરી શકાય મારી વાત કરું તો મેં એક વર્ષ સુધી કોન્સ્ટન્ટ દોડ ની રનિંગ મેં પ્રેક્ટિસ કરી બરાબર છે અને છેલ્લે તમે અડચણ શબ્દ બોલ્યા તે બહુ મહત્વનો શબ્દ છે રાઈટ કે એમાં થયું એવું કે ભાઈ મેં એક વર્ષ સુધી રનિંગની પ્રેક્ટિસ કરી બધું સારું મારું ઓગણીસ ઓગણીસ મિનિટમાં રનિંગ થઈ જતું હતું પચાસ માંથી પચાસ નો મારો ટાર્ગેટ હતો અને આવી બી જતા હતા પણ ઇશ્યુ એવું કે રનિંગની ડેટ ડિક્લેર થઈ ગઈ મારું કોલ લેટર નીકળે અને દસ દિવસ પહેલા ખબર નહીં મને લેફ્ટ સાઈડ ઇન્જરી થોડી થઈ ગઈ રનિંગમાં કંઈક પણ એવા કંઈક શું કેવાય ઝર કાઈ ગયો કંઈ ખાડામાં પગ પડવાથી કે એવું ગમે જેના કારણે શું કેવાય દસ દિવસ પહેલા એકદમ હું ટોટલી આમ દીવાસ્ટ્રેડ થઈ ગયો કે ભાઈ શું થઈ ગયું એમ કે હવે દોડી જ નહીં શકાતું એમ કે ગ્રાઉન્ડમાં જઈને બે ચાર રાઉન્ડ મારવા હોય તો આમ બહુ ટફ પડે છે એમ તો ત્યારે એટલો બધો અફસોસ થયો કે જિંદગીમાં ક્યારેય નહીં થયો હોય કે મેં એક વર્ષ સુધી મહેનત કરીને છેલ્લે શું કહેવાય આ ટાઈમે એટલે શું મારા નસીબમાં નહીં લખેલું હોય એમ રાઈટ હા નસીબ હાસતે નિરાશ એકદમ ડિમોટીવેટ થઈ ગયું એમ પણ ઇન ધ એન્ડ નક્કી જ કે આપણે કંઈક કરવું છે એમ અને ઉપરવાળાની દયા નસીબમાં લખેલું હશે તો પછી મેં દવા બવા બી લીધી ઓર્થોપેડિક જોડે જઈને અને સારું એવું ટ્રીટમેન્ટ કરી પણ તો પણ થયું નહીં કે એક્ઝામના આગલા દિવસ રનિંગના આગલા દિવસ બી મને ટોટલી રિકવર ના થયો એમ તો સવારે હું આમ એક્ઝામ આપવા જતો રનિંગનું તો ત્યારે આમ આંખમાંથી પાણી હતું આમ શું કહેવાય ટોટલી આમ ક્રાઇમ મોડમાં હતો એમ રાઇટ તો પછી પણ ઉપરવાળાની દયા અને જે એક વર્ષની મહેનત ત્યારે કામ લાગી એમ કે જોઈએ છેલ્લા બે મહિનાની જો મહેનત હોત તો પછી ના થઈ શકતું એમ કે ભાઈ ઇન્જરી આવે જયારે કોન્ફિડન્સ પણ આમાં કોન્ફિડન્સ હતો કે એક વર્ષ સુધી મેં પ્રેક્ટિસ કરી રોજ પાંચ કિલો દોડ્યા છીએ અને થઈ શકે છે આમાં કશું જ નથી સ્ટેમિના તો આપણને એક્સપિરિયન્સ પૂરેપૂરો છે બસ ખાલી ઇન્જરી ને સાચે વાન છે તો એ દિવસે બસ દ્વારકાધીશને યાદ કરીને પછી છોડી મૂકી તો બસ થઈ ગયું રનિંગ ખબર ના પછી કઈ રીતે થયું એક બાજુ દુખાતું પતે પકડીને દોડી ગયો એ ઉપર વાળાની મહેરબાની છે એમ બરાબર છે તો મે રનિંગ 5 કિલોમીટર 20 મિનિટ ને 45 સેકન્ડ માં ઓ પૂરી કરી અને 50 માં 45 માર્ક્સ આવે હતા બરાબર છે એટલે મિત્રો અહીંયા લાંબા સમયની તૈયારી છે ને એ અહીંયા કામ લાગતી હોય છે જેવી રીતે બેહુલભાઈએ વાત કરી છે ને ઘણી વખત એવું થશે ઘણી વખત એવું થતું હોય છે કે એન્ડ મુમેન્ટ પર આપણે કહીએ ને કે દશેરાના દિવસે જ ઘોડો ન દોડે એવી કંઈક વાત છે કે એન્ડ ટાઈમ પર કોઈ પણ આપત્તિ આવે પરિસ્થિતિ આવે પર હારને પણ હરાવી શકીએ એવો જો જનુન અને હોય તો કામ ચોક્કસ થઈ શકતું હોય છે અને હાર પણ એવું કેવી જોઈએ કે યાર હું હાર હોવા છતાં હારી ગઈ ને તું જીતી ગયો એ પલ એ ક્ષણ જો તમારે લાવવી પડે આવી રીતે મહેનત કરીએ ને ત્યારે સમય આવતો હોય છે બેઠા બેઠા વાતો કરીએ કે આપણા ટાઈમ આવે એનાથી કશું થતું નથી દોસ્ત સમયને લાવવો પડે છે અને મેહુલભાઈ જેવા મિત્રો મહેનત કરી અને સમયને લાવવાનો પ્રયત્ન કરીને એક ઉદાહરણ બનતા હોય છે મેહુલભાઈ દોડ પૂરી થયા પછી જે પ્રિલિમ્સ અને મેઇન્સ ની તૈયારી હતી તમે બંને તૈયારી સાથે જ કરતા કેવી રીતે આપની પ્રિપેરેશન રહેતી એટલે આમાં એ રીતે હોય છે કે પ્રિલિમ નો જે સિલેબસ હોય છે એ કેવું કે જનરલ ક્લાસ 3 ની દરેક એક્ઝામ માં હોય એ પ્રકારનો સેમ જ હોય છે કે માં ગુજરાત નો ઇતિહાસ ભારત નો ઇતિહાસ ભૂગોળ પછી બંધારણ પછી દરેક મેથ્સ રીઝનિંગ એ દરેક ટોપિક સાયન્સ ટેક બધું જ કવર થઈ જાય છે કે જે બાકી દરેક ક્લાસ 3 ની એક્ઝામ માં આવતું હોય સેમ સિલેબસ હોય છે તો એની તો પ્રિલિમ ની પ્રિપેરેશન કરવી જ પડે આપણે કારણ કે જો એ પહેલું સ્ટેજ જો પાસ ના થઈએ તો પછી માં એન્ટ્રી ગેટ છે પ્રિલીમ જો એ એન્ટ્રી ગેટ ના થયો પાસ તો મેઇન્સમાં તમે ચારસો માંથી ચારસો લાવો તો પણ એક આમના નથી એટલે પ્રિલિમ તો કરવી જ પડે પ્રિલિમ નું ફોકસ કરવું જ પડે એક્ઝામ માટે અને પ્રિલિમ ના જોડે જોડે તમે વાત કરી મેં મેઇન્સ ની પણ સાથે તૈયારી ચાલુ જ હતી કે મારે પહેલેથી ગોલ હતો કે આ કરવું જ છે તો મેં મેન્સની પણ પહેલાથી રનિંગ ચાલુ થયા પહેલા જ એક વર્ષ પહેલાથી જ મેન્સની તૈયારી મેં ચાલુ જ કરેલી હતી અને જે ચાર સબ્જેક્ટ ચારે ચાર મેં એક એકવાર કરી જ નાખેલા બધા આજે એક્ઝામ આવે તો પણ હું તૈયાર છું આપવા માટે એ પ્રકારની પહેલાથી હતી જ એમ અને પ્રિલિમ માટે તો કરી જ હતી મેનત એટલે બંને જોડે પેરેલલ ચાલતી જ હતી રાઇટ અને પ્રિલિમ માટે જે દરેક ક્લાસ થ્રી માટે હોય છે એ બધે સેમ જ આવતું હોય છે તો પ્રિલિમ માટે કેવું કે એક એન્જિનિયર્સ માટે આપણને સાહેબ તકલીફ પડતી હોય છે કે ભાઈ એન્જિનિયર્સ જે આપણે અલગ બેકગ્રાઉન્ડ માંથી આવીએ છીએ પ્રિલીમાં જે જનરલ નોલેજ નું છે એ થોડું અલગ હોય છે આપડે આપડું આડું આવ્યું જ ના એટલે કારણ કે એમાં ઇતિહાસ ભૂગોળ બીજા અમુક એવા સબ્જેક્ટ હોય જનરલ નોલેજ તો પ્રિલીમાં આપણને થોડી તકલીફ પડતી હોય છે રાઈટ તો સાચું આ તો પણ કેવું કે આપણને ખબર છે કે આ મારો વીક ઝોન છે તો ખબર છે કે જો એકવાર આપણે વીક ઝોન જો સ્ટ્રોંગ કરી દઈશું તો પછી વાંધો નહીં આવે વાંધો નહીં આવે તો મેઈન્સ માટે તો મને પહેલેથી કોન્ફિડન્સ હતો જ કે મેઈન્સ તો એકવાર એન્ટ્રી મળી જાય એટલે થઈ જશે બસ પ્રિલિમ પર થોડું એક્સ્ટ્રા એફર્ટ નાખવા પડશે મેં પ્રિલિમ પર પૂરેપૂરા એફર્ટ્સ નાખીને પ્રિલિમ પાસ કરી લીધી હતી અને વેકેન્સીના ત્રણ ગણામાં આવી ગયો તો એટલા માટે મેઈન્સ એક્ઝામ પછી આપવા મળી રાઈટ છે અને તમારા પ્રિલિમ્સ અને મેઈન્સ માટે મુખ્ય બુક સોર્સ તમને કયા વધુ ઉપયોગી થયા અને કયા બુક સોર્સ તમને હેલ્પફુલ થયા માં મેં બુક સોર્સ તો સો ટકા બુક્સ તો વાંચવી જ જોઈએ અને બુક્સ વાંચ્યા વગર તો કશું જ ના થાય પણ બુક્સ સિવાય પણ જો મેં વધારે જો હું ભાર આપીને કહું તો મેં યુટ્યુબનો સારો એવો ઉપયોગ કર્યો છે સદુપયોગ કર્યો છે બરાબર કે ભાઈ યુટ્યુબ પર અત્યારે કેવું છે કે તમે કોઈ પણ ટોપિક નાખો ખાલી ગૂગલ પર સર્ચ કરો યુટ્યુબ પર ભાઈ તો તરત તમને ઇન્ડિયાના બેસ્ટ ચેનલ્સ ના મળે એવું નહીં કે ખાલી ગુજરાત પૂરતું લિમિટ નહીં રહેવાનું હિન્દીમાં પણ હોય તો આપણે હિન્દીમાં જો મુવી જોઈ શકતા હોય તો આપણે હિન્દીમાં યુ ટ્યુબ પર ભણવાના વિડીયો કેમ ના જોઈ શકાય કે ઇંગ્લિશમાં મુવી જોઈએ અને ઇંગ્લિશમાં મુવી જોઈએ રાઈટ તો કેટલાય લોકો ને એવી મારે કેટલાય લોકો આમ વાત થાય ફ્રેન્ડ સાથે તો કે હિન્દીમાં મજા નથી આવતી એમ કે ભાઈ કરંટ ના કોઈ સારા વિડીયો જેમ કે ઉત્કર્ષ જોધપુરની એક એકેડમી છે યસ એના કુમાર ગૌરવ સર કરીને એક છે એના કરંટ અફેર્સ હું જોતો હતો સારા હતા તો અમુક લોકો એવા કે ભાઈ મને હિન્દીમાં મજા નથી આવતી એમ યસ તો એ છે દરેક પોતાનું કમ્ફર્ટેબલ જોઈ લેવાનું બાકી હિન્દીમાં સારા સારા વિડીયો અવેલેબલ હોય છે નેશનલ તમને અને જેમ કે વાઈફાઈ સ્ટડી છે પછી સ્ટડી આઈક્યુ છે પછી વિઝન આઈએસ દ્રષ્ટિ આઈએસ આવી બધી અમુક ચેનલ્સ હોય છે કે જેનું કરંટ અફેર્સ કો બીજું કો તો બધું આમ સારું કન્ટેન્ટ હોય છે રાઈટ અને આપણે ગુજરાતના લેવલ પર બી આ જ્ઞાન એકેડેમી કહો લિબર્ટી આ બધા વિડીયો તમને ફ્રી ઓફ યુટ્યુબ પર જોઈ લેવાના સારા હોય છે બરાબર છે અને બીજું બુક્સની વાત કરીએ તો બુક્સ માટે તો પ્રિલિમ માટે તો ઇતિહાસ ભૂગોળ ને બધું હોય છે દરેક તેની તો તમે ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ ની બુક લાવો દરેક ની તો હિતાવ હોય છે સારું છે એમ અને પેલા જો એક તમે તૈયારી ની શરૂઆત કરો ને એ ક્લાસ થ્રી જેવી તો એક વર્લ્ડ ઇન બોક્સ ની ઋષિ ચલારિયા સાહેબ ની એક બુક આવે છે જનરલ નોલેજ ની ઓકે તો એ બુક સૌથી પહેલા તો હું કહું કે તમે જો સ્ટાર્ટિંગ જ કરો છો તૈયારી હજુ સુધી કરી નથી કરી નથી તો સૌથી પહેલા ત્યાંથી કરો તો પછી તમારું બેઝ થોડો સ્ટ્રોંગ થાય તમને આઈડિયા આવશે કે દરેક સબ્જેક્ટમાં કઈ રીતે હોય છે શું હોય છે અને પછી એ બુક કવર થાય પછી ધીમે ધીમે ઇન્ડિવિજ સબ્જેક્ટ પર ઇતિહાસ માટે બુગોર માટે સાયન્સ માટે એમ એમ પછી જવાનું એક બેઝ ક્લિયર કરવા માટે આવી બુક લેવાય જનરલ નોલેજ ની આજે મેં કીધી વર્લ્ડ ઇન બોક્સ ની ઋષિ ચલા પછી એવી બીજી પણ ગમે તે સહેજાદ કાજી અથવા યુવા લિબર્ટી જનરલ નોલેજ ની કોમન આવતી હોય છે એવી લઈ લેવાય પછી દરેક સબ્જેક્ટની પછી ડેપ્થ અલગ અલગ જોઈ લેવાની કે હવે આ સબ્જેક્ટ માટે અલગ આની એવી મળી જ જાય છે હું તમને બુક લિસ્ટ બી આપણે નીચે લિંક માં આપી દઈશ યસ નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર અને બીજું કે મેઈન્સ માટે તો મેઈન્સ માટે બુકની ની હું વાત કરું તો મેઈન્સ ના ગુજરાતી ઇંગ્લિશ બે લેંગ્વેજ ના સબ્જેક્ટ હોય છે બરાબર છે અને બીજો કાયદો અને પછી જનરલ નોલેજ તો જનરલ નોલેજ તો આમાંથી જ કવર થઈ જાય જ્યારે આપણે પ્રિલિમ ની મહેનત કરીએ ત્યારે જ મેઈન્સ ના એક સબ્જેક્ટ ની મહેનત થઈ જાય છે જે જનરલ નોલેજ રાઈટ તો એનો પછી આપણે ત્રણ જ સબ્જેક્ટ વધે છે એમ ગુજરાતી ઇંગ્લિશ અને કાયદો કાયદો તો એમાં જો વાત કરીએ તો પહેલા તો સૌથી પેલા હું મારા વીક સબ્જેક્ટ થી વાત કરીશ એ તો મારો વીક સબ્જેક્ટ ગુજરાતી ઓકે કારણ કે મેં નવોદયમાં સ્ટડી કરી થ્રુઆઉટ સીબીએસસી થ્રુઆઉટ સીબીએસસી તો ઇંગ્લિશ થોડું કમ્પેરેટિવલી સારું હોય અમારે બધાને એ જ પ્રોબ્લેમ છે સીબીએસસી બોર્ડ નવોદય પણ ગુજરાતીમાં સામે વીક સબ્જેક્ટ દેવો આમ થોડું ડર લાગે એમ કારણ કે આમ જે સમાનાથી વિરુદ્ધ જેના અમુક શબ્દો હોય શબ્દ ભંડોર હોય એ થોડું આમ ભારે પડતું હોય તો જ્યારે આમ પ્રિલિમ પહેલેથી જ આમ એક મનમાં ડર હતો ભાઈ ગુજરાતી સબ્જેક્ટમાં થોડા માર્ક સ્કોર કરવા તો ટફ પડશે અને વેર એઝ ગુજરાત બોર્ડના ના સ્ટુડન્ટ એનાથી ઉલટું હોય છે એમને ઇંગ્લિશમાં ટફ પડતું હોય છે રાઈટ એમના મગજમાં એવું હોય કે મને ઇંગ્લિશમાં બસ એટલીસ્ટ થોડા એવરેજ માર્ક્સ મળી જાય તો સારું તે અમાર ગુજરાતીમાં તપલીક હતી ગુજરાતી માટે એક વ્યાકરણ વિહારની બુક આવે છે બિપિન ત્રિવેદી સરની ઓકે તો એ મેં આખી કરી લીધેલી અને અક્ષર પ્રકાશનની વર્ષોથી એક ચાલતી આવે છે બુક તો એ અક્ષર પ્રકાશનની બી વાંચી હતી બીજી એક બે પણ પડી હતી તો ગુજરાતી માટે મેં વધારે મહેનત કરી હતી બરાબર અને બીજું ઇંગ્લિશ તો સારું જ હતું પણ ઇંગ્લિશ માટે બુક સોર્સની વાત કરું તો લ્યુશન્ટ અને રેન એન્ડ માર્ટિન આ બે બુક એવર ગ્રીન બુક છે કે આનાથી સારી બુક્સ તમને નહીં મળે તો ઇંગ્લિશ માટે તો લ્યુશન્ટ અને રેન એન્ડ માર્ટિન બુક સારી છે યુઝ કરવી જોઈએ પછી જનરલ નોલેજની વાત આપણે કરી લીધી હવે ખાલી વધુ વાત કાયદા લો ની તો કાયદા માટે એક સહેજાદ કાજીસરની બુક આવે છે તેમાં સિમ્પલ એક જરૂરી એક્ઝામ ઓરિયન્ટેડ હોય છે એ બધું મળી જાય છે આપણને બરાબર પછી આદર્શ પ્રકાશનની પણ આવે છે આદર્શ પબ્લિકેશનની તો એ પણ કેવું એ થોડું ઇનડેપ્થ હોય છે તો તમને એવું લાગે કે હવે બેઝ કેસ થઈ ગયું છે દરેક કાયદા મારા થઈ ગયા છે હવે મારે થોડું ઇન્ડેફ જવું છે તો જ આદર્શમાં જવાય બાકી ડાયરેક્ટ એટલું બધું ઇન્ડેફમાં જવાની જરૂર નથી અને કેવું કે એક્ઝામ ઓરિયન્ટેડ સ્ટડી કરવી જરૂરી છે આપણે કોઈ સબ્જેક્ટમાં પીએચડી કે એક્સપર્ટ નથી ફેકલ્ટી નથી બનવાનું એમ ઘણા સ્ટુડન્ટ એવું કરતા હોય છે કે ભાઈ એ ફેકલ્ટી બનવાનો ટ્રાય કરે કેમ ઇન્ડેફ કાયદો છે તો જેમ પેલા જજ જે પેલી તૈયારી કરે તો એ લેવલની તૈયારી કરતા હોય કાયદાની એમ કેની સજા શું આનું પેલું છું એક્ઝામ આપણે છેલ્લા પાંચ વર્ષમાં છેલ્લા દસ વર્ષમાં પીએસઆઈ જેટલી એક્ઝામ લેવાય એમાં ક્વેશ્ચન જોઈ લેવાના એવું કશું નથી પૂછાતું તો આપણે જે આપણા લાયક છે એક્ઝામ ઓરિયન્ટેડ છે એવી સ્ટડી કરવી બહુ મહત્વની છે એના માટે સૌથી પહેલા પેપર સોલ્યુશન એવું આપણે એનાલિસિસ કરવું તો એનાલિસિસ કરવું મહત્વ જો પેપર સોલ્યુશન એવું કરીએ તો આપણને એમાંથી ખબર પડે કે પેપરમાં કેવા ક્વેશ્ચન આવેલા છે તો પછી જયારે આપણે વાંચવા બે ત્યારે ખબર પડે કે આવો એક ક્વેશ્ચન આવેલો આ ટોપિકનો છે આવું વાંચવું જોઈએ જો આપણે પેપર એનાલિસિસ નહીં કરીએ ડાયરેક્ટ જો એક્ઝામની પ્રિપેરેશનની સ્ટડી કરશું તો પછી એમાં આપણને વાંચવામાં ખબર નહીં પડે કે કયું સ્કીપ કરવું ને કયું વાંચવું મહત્વનું એ નથી કે શું વાંચવું મહત્વનું એ છે કે સ્કીપ શું કરવું શું 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 એમ રાઈટ તો એ એક્સપિરિયન્સ બેઝ પર જ આવતું હોય છે કે તમે જેમ જેમ એક્ઝામ આપતા રહો જેમ જેમ અનુભવ કરો દરેક પેપર સોલ્યુશન કરો દરેક અલગ અલગ એક્ઝામ અલગ અલગ ભરતી બોર્ડ છે આપણે કે ભાઈ ઘોન સેવાનું અલગ છે પંચાયત બોર્ડ જીપીએસસી દરેકે દરેક ના પેપરનું એનાલિસિસ કરવું જરૂરી છે તો આપણને ખબર પડે કે જો આજે બે વર્ષ પછી અત્યારે તૈયારી લેવલ થોડું અપ જાય તો અપ જઈ જઈને કેટલું જશે તો એ પછી જીપીએસસી લેવલ પર પૂછશે તો આપણે પેટર્ન જોઈ જીપીએસસી માં એક ક્વેશ્ચનમાં ચાર ઓપ્શન નાખીને ચાર પ્રશ્નો ભેગા કરીને એક ક્વેશ્ચન બનાવે છે એ હવે ગોન સેવામાં બી આવી ગયું એમ બરાબર તો કહેવાનો મતલબ આપણે અત્યારે તૈયારી કરી ત્યાં દરેક ભરતી બોર્ડ ને દરેક એંગલ મલ્ટી એંગલથી આપણે જોવું જોઈએ તો પછી એક લેવલ અપ જાય તો પણ આપણને વાંધો ના આવે એમ સો મિત્રો બુક સોર્સ જેમ સાહેબે વાત કીધું છે વિશેષ ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એ બુક સોર્સની ડિટેલ હું આપી દઈશ અને રહી વાત જે મેઇન્સ માટે જે ચાર ગુજરાતી છે ઇંગ્લિશ છે એ કાયદો છે અને જીકે એમની વિશે પણ ખૂબ સારી રીતે વાત કરી છે સોર્સેસ તમે સાહેબે એમના અનુભવના આધારે શેર કર્યા તમે એ પણ જોઈ શકો તમને બીજા કોઈ સોર્સ પણ બેટર લાગે તો કરી શકો છો મુખ્ય મુદ્દો એ છે કે તમે કયા ભાવથી તૈયારીની શરૂઆત કરો છો અને સાહેબ બહુ સરસ મજાની ટીપ્સ આપી જો તમે શરૂઆત જ કરી રહ્યા છો તો એક બે આ બુક સોર્સ થી તમે શરૂઆત કરો તો ખૂબ સારું રહેશે શું વાંચવું એના કરતા બેટર છે શું ન વાંચવું ખૂબ સારી રીતે ડિટેલમાં આપણી સાથે ચર્ચા મેહુલભાઈ જયારે કરી રહ્યા છે અને મિત્રો આ અનુભવ મેહુલભાઈનો કહી રહ્યો હશે કેમ કે આ અનુભવના આધારે જ એમને પાંચમા નંબરની સફળતા પ્રાપ્ત કરી છે મેહુલભાઈ અનેક અપડાઉન્સ આવ્યા તમે કીધું દોડમાં પણ અનેક અપડાઉન્સ આવ્યા અનેક તૈયારીમાં અપડાઉન્સ આવ્યા પણ આ અપડાઉન્સની વચ્ચે તમે અડગ મનથી રહીને ક્યાંક તૈયારીમાં પાર પડ્યા તૈયારી કરી શક્યા આ માટે તમારો મોટિવેશનનો સોર્સ શું હતો મોટિવેશનનો સોર્સ આમ તો કેવું છે સર કે આપણા સૌથી મોટા મોટિવેશનલ ગુરુ કહીએ કે પછી આપણા આઈડિયલ કહીએ આપણા પેરેન્ટ્સ જ હોય છે દરેક માટે હંડ્રેડ અને મારા કેસમાં બી મારા પેરેન્ટ્સ જ મારા મોટિવેશનલ મારા આઈડિયલ છે એમ રાઈટ તો મારા પપ્પા મમ્મી એમને શું કહેવાય એજ્યુકેશન આપવા માટે ઘણી બધી અમને એજ્યુકેશન આપવા માટે ઘણું બધું જીવનમાં સ્ટ્રગલ કર્યું છે એમ બરાબર છે અને એ સ્ટ્રગલ જ એમનું જે સ્ટ્રગલ છે એ જ યાદ કરીને હું કહું તો કે અમે વાંચીએ અમે ફોકસ કરીએ કેરિયર પર અને એમનું સ્ટ્રગલ છે એ જ મારા માટે મોટિવેશન છે રાઈટ અને જો એ વાત કરું હજુ બધા ડિટેલમાં જો મોટિવેશન કે જેના કારણે બીજા પણ જો છોકરાઓ મોટિવેટ થાય તો કે મારા ફેમિલીમાં જો વાત કરું તો મારા દાદા હતા તો એ મારા પપ્પાની જયારે એજ પાંચ બે પાંચ વર્ષની હતી ત્યારે મારા દાદા એક્સપાયર થઈ ગયા હતા ઓકે અને પછી એક્સપાયર થઈ ગયા તો ઘરની બધી જવાબદારી પપ્પાના હાથમાં આવી ગઈ રાઈટ અને ત્યારે બીજો કોઈ સપોર્ટ એવો હતો નહીં તો જેના કારણે પપ્પાએ જિંદગીમાં નાની ઉંમરમાં જ એટલું બધું સ્ટ્રગલ કર્યું કે જે આજે આખી જિંદગી અમે કરીએ તો પણ એમના કમ્પેરમાં એક બે ટકા બી ના કહેવાય એમ બરાબર એટલું બધું પપ્પાએ સ્ટ્રગલ કર્યું અને એ સ્ટ્રગલ કરીને ત્યારે પપ્પા સાત પાસે હતા એમને મનમાં નક્કી કર્યું કે ના મેં તો એજ્યુકેશન એવું નથી લીધું અને મેં તો આખી જિંદગી સ્ટ્રગલ જ કરી છે ખેતી કરી છે બીજું કઈ એવું હતું ડેવલપ આપણો બિઝનેસ કેવું કઈ તો એ જે ખેતી કરી છે પપ્પાએ નક્કી કરી હું મારા છોકરાઓને કોઈ ક્યાંય કંજુસ નથી કરી જે બેસ્ટમાં બેસ્ટ ઇન્ડિયાનો જે રીચ માણસ આપી શકે એવું આપવાનું કે ક્યાંય પણ કોઈ બુક્સની જરૂર હોય તો ચાલ આ બુક્સની જરૂર હોય તો બીજી બે લાઈ આપે એમ બરાબર કે બીજું કઈ એમને એજ્યુકેશન માટે ક્યારેય એમને મતલબ કોમ્પ્રોમાઈઝ નથી કર્યું એમ તો એ એ જે એમને સ્ટ્રગલ કર્યું જ મારા માટે મોટિવેશન છે એને યાદ કરીને હું ગમે ત્યારે ઓલવેઝ એક કેરિયર પર જ આપણો ફોકસ રાખીને મહેનત કરી છે ખૂબ સરસ મજાની વાત મિહુલભાઈ કરી છે અને મિત્રો કોઈ પણ તૈયારી તમે કરો છો એ તૈયારી પાછળનું વાય કારણ પર્પઝ જો ખબર પડી જાય તો કોઈ પણ તૈયારી તમે ખૂબ સારી સફળતાથી કરી શકો છો જ્યાં પણ અટકોને ત્યાં તમને ફ્યુલ મળી રહે એ ધક્કો મારવા માટેનું ત્યાંથી આગળ જવા માટેનું એક કારણ જો ખબર હોય તો આપોઆપ તૈયારી થતી હોય છે ને મેહુલભાઈ ક્યાંક કે બીજ વાત કરી છે મેહુલભાઈ તમે મેઇન્સની વાત કરી પ્રિલિમ્સની વાત કરી દોડીની વાત કરી જનરલી તમારું જે રીડિંગ હતું તમે જોબની સાથે તૈયારીની પીએસઆઈની શરૂઆત જે યાત્રાની કરી કેવી રીતે તમે મેનેજ કરતા કેમ કે ગવર્મેન્ટ જોબ નહીં કરતા હોય ઘણા મિત્રો પ્રાઇવેટ જોબની સાથે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરતા હશે તો એ પણ એમની રીતે સમયને મેનેજ કરી શકે તમે કેવી રીતે સમયને મેનેજ કરે આમ તો લોકો એવી જ કમેન્ટ્સ કરતા હોય કે ભાઈ જોબની જોડે બીજી પ્રિપેરેશન ના થાય કારણ કે આઠ દસ કલાક આપણે ત્યાં હોય અને એવું નથી જો તમારા મનમાં એક દ્રઢ નિશ્ચય હોય કે ના મારે કરવું જ છે અને હંડ્રેડ પર્સન્ટ તમે ડેડિકેશન આપો તો આઠ દસ કલાક જોબ ના તમે કાઢી નાખો તો પણ તમારી જોડે બીજા એટલીસ્ટ સારા એવા કલાક વધે છે તમે બીજું જે આ સોશિયલ મીડિયા છે કે બીજું કોઈ ફેમિલી ફંક્શન્સ છે કે કોઈ મેરેજમાં છે કે આવા બધી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અને એ પૂરેપૂરો સમય આપણે જોબ સિવાયનો કોઈ ફ્રેન્ડ સર્કલ કે એવા ક્યાંય આપ્યા વગર આપણે જો ખાલી આપણે એક્ઝામ પર જ આપીએ કે ભાઈ આપણો જે ગોલ છે એના પર જ આપીએ તો ચાલુ જોબમાં પણ પ્રિપેરેશન થઈ શકે છે અને આપણે સારી એવું અચીવમેન્ટ મેળવી શકીએ છીએ તો હું મારી જોબ મારી કોર્ટમાં તો જોબમાં કેવું હોય છે કે આપણે બધા જાણીએ છીએ કોર્ટની જોબ થોડી હાર્ડ હોય છે કે વર્કલોડ થોડો વધારે પડતો હોય છે તો એમાં ત્યાં બીજી જોબના જેવું નથી કે ત્યાં ત્યાં કલાક કલાક વાંચવા મળે તો પૂરેપૂરો સમય તમારે ત્યાં કોર્ટમાં જ આપવો પડે તો ત્યાં વાંચવા નતું મળતું પણ જયારે હું કોર્ટ અવર્સ સિવાય કે છ વાગે આપણે છૂટીએ તેના પછીનો જે સમય હોય તો સાત વાગે સાડા સાત વાગે આપણું બધું કામ કરીને પછી વાંચવા બેસી જવાનું પછી રાત્રે હું મોડા સુધી મારું વાંચવાનું ખેંચતો હતો બરાબર રાત્રે બે બે વાગ્યા સુધી મેં વાંચેલું છે એમ નોન સ્ટોપ તો પછી બે વાગે પછી રાત્રે સુઈ જઈને પછી સવારે વેલા ઉઠીને છ કલાકની એટલીસ્ટ જે ઊંઘ જરૂરી છે લઈને પછી આઠ એક વાગે પાછું શરૂ કરી દેવાનું આઠ થી જે પેલા સવારે બે કલાક કલાક દોઢ કલાક મળે એ યુટિલાઇઝ કરી લેવાનો આ રીતે મતલબ બાકીનો સમય બાકી લોકો શું આપણે કરતા હોય ભાઈ જોબ છે તો જોબમાં કરવી ને પછી બાકીનો સમય આપણે એમ કે હવે જોબમાં ના થાય એવું મેન્ટલી જે નક્કી કરી લે કે હવે જોબમાં નહીં થાય આપણાથી એટલે પછી તો એ પછી ન થાય તો પછી એ સમય જે બાકીનો વધ્યો એ ફ્રેન્ડ સર્કલ સોશિયલ મીડિયા ફેમિલી ફંક્શન સમાજ આ બધી જગ્યાએ આપણે આપતા હોઈએ છે 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 એ સમય જો નક્કી જ કે કે મારે ગોલ આ કરવું કરવું તો એ સમયે જોબ સિવાયનો સમય આપણે જો એક્ઝામમાં આપીએ પ્રિપેરેશનમાં તો સો ટકા થઈ જ શકે છે કોઈ પણ મોટી અચીવમેન્ટ રાઈટ સર એટલે મિત્રો એક ગોલ ક્લિયર જ હોય તો પછી સમય ક્યાં આપવો ક્યાં ન આપવો એ વાતનું સમજણ તમને આપોઆપ આવી જતી હોય છે પણ મનથી નક્કી કરવું પડે કે ગોલ મારો છે પૂરો કરવો છે અને જોબ કરવી જરૂરી હોય તો કરી શકાય છે અને કદાચ તમે એટલા કેપેબલ છો એટલા સક્ષમ છો કે જોબ કરવી અત્યારે જરૂરી નથી તો તમે છોડીને પણ તૈયારી કરી શકો છો બટ વસ્તુ બધી જ પોસિબલ છે જો તમે ચાહો તો જોબ સાથે જોબ વગર ટ્યુશન સાથે ટ્યુશન વગર ઘણા ટ્યુશનમાં જઈને પણ પાસ નથી થતા અને ઘણા ટ્યુશનમાં ન જઈને પણ પાસ થઈ જાય છે અને ઘણા ટ્યુશનમાં ન જઈને પણ ફેલ થાય છે અને ઘણા ટ્યુશનમાં જઈને પણ સારી સફળતા પ્રાપ્ત કરે છે બધી જ જગ્યા પર બધા જ ઉદાહરણ મળશે ગરીબ પરિવારમાંથી આવતો દીકરો પણ પાસ થયેલો તમને જોવા મળશે અમીર પરિવારમાંથી આવતો દીકરો પણ પાસ થયેલો જોવા મળશે વાત એ છે કે તમારી અંદર ચાહ કેટલી છે તો તમને રાહ મળશે અંદર ન હોય એ ચાહ તો રાહ પ્રાપ્ત થતી નથી અને એવી જ વાત મહેલભાઈ ક્યાંય કરી રહ્યા છે અને એવું જ ઉદાહરણ પણ મેહુલભાઈ આપણી સમક્ષ છે મેહુલભાઈ ઘણા બધા મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ રૂરલ એરિયામાંથી પણ આપને નિહાળી રહ્યા છે ગરીબ પરિવારમાંથી આવતા હોય રૂરલ બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય મેટ્રો સિટીમાંથી એ ન બિલો કરતા હોય એટલે એને એવું થતું હોય કે અમે પણ કેવી રીતે પાસ થઈ શકીએ અમે થઈ શકીએ કે નહીં અને પોતાની સેલ્ફને ઘણા બ્લેમ કરતા હોય છે અમે ગરીબ છીએ મેટ્રો સિટીમાંથી નથી અમે ન કરી શકીએ મમ્મી પપ્પાનો સપોર્ટ નથી ભણેલા નથી ગણેલા નથી અમે મોટી સ્કૂલમાંથી નથી ભણ્યા અમારું ઇંગ્લિશ વીક છે સમથિંગ લાઈક ધેટ આવું તો એ ગણવા બેસે સવાર પડી જાય આવા દીકરાને દીકરીઓ માટે તમે શું ઉદાહરણ આપવાના છો સ્ટ્રગલ તો કેવું છે કે ભાઈ દરેકની જિંદગીમાં રહેવાનું જ છે અને આ જિંદગી છે કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આપણે સ્ટ્રગલ જ કરવાનું છે ક્યાંય સેટિસ્ફેક્શન કે આ એવું નથી કે હવે આજથી સ્ટ્રગલ બંધ અને સ્ટ્રગલ જો બંધ થઈ ગયું તો પછી આપણું જિંદગી જીવવાનો બી મતલબ નથી બરાબર કે સ્ટ્રગલ વગર જિંદગી જીવવાની મજા જ નથી એમ સાચું કહું છું રાઈટ તો જે તમે વાત કરી કે ગરીબ બેકગ્રાઉન્ડનો કોઈ વિદ્યાર્થી હોય જે સારું એજ્યુકેશન લેવા માંગે છે અને જો એમ કે હું નથી કરી શકતો તો એનું બાનું છે સાહેબ બરાબર કે આમ તો એવું ના કહેવું જોઈએ પણ તો પણ કહું છું કે એનું બાનું છે એમ રાઈટ કે એ શું કહેવાય મહેનત કરવા માંગતો નથી અથવા હંડ્રેડ પર્સન્ટ ડેડિકેશન આપવા માંગતો નથી એમ જો આપણે હંડ્રેડ પર્સન્ટ ડેડિકેશન આપીએ દિલથી મહેનત કરીએ અને રાત દિવસ બસ એક જ લક્ષ્ય આપણો નક્કી હોય કે મારે આજ કરવું છે અને એ જ લક્ષ્ય પાછળ જો આપણે મહેનત કરીએ તો સો ટકા સફળતા મારે અને બીજી વસ્તુ કે આપણે યુટ્યુબનો ભરપૂર ઉપયોગ કરીએ કે અત્યારે દિલ્હીના જે યુપીએસસીની તૈયારી કરાવતા હોય એવા લોકોના વિડીયો ફ્રી ઓફ કોસ્ટ આપણને અવેલેબલ છે બરાબર તો તમે ઘરે બેઠીને યુટ્યુબ પર અત્યારે વાઈફાઈ અવેલેબલ હોય છે તમે એનો યુટ્યુબ પર વિડીયો જોઈને એનો બીજું ત્રીજું એવો ઉપયોગ કરીને અને સારું એવું તમે ફેકલ્ટીસ્ટ ફેકલ્ટીના વિડીયો જોઈ શકો છો એમ તો એવું નથી કે ભાઈ તમે ટ્યુશન ક્લાસીસ હોય તો જ અથવા ગરીબ છું તો એ ના થાય તમે કોઈ પણ પરિસ્થિતિ પરિસ્થિતિ સામે ઝૂકવાનું નહીં એના સામે સ્ટ્રગલ કરવાનું એને કહેવાનું કે ભાઈ ગિવ અપ નહીં કરવાનું જિંદગીમાં એમ યસ કે ભાઈ આ એક જિંદગીનો સૌથી મોટો રૂલ છે નેવર ગિવ અપ કોઈ પણ કન્ડિશન હોય એમ જો ગિવ અપ કર્યું તો પછી પતી ગઈ એટલે જિંદગી જ નથી બરાબર છે સંઘર્ષ અને સતત એ તમારા આગળ આવવાના જે પ્રયત્ન છે એ પરિસ્થિતિની સામે ઝૂકવા કરતાં એ પરિસ્થિતિની સામે ફાઇટ કરી પ્રેક્ટિકલ રસ્તો અપનાવી જે છે તો છે પરિસ્થિતિ તો રહેવાની જ છે એને તો એક્સેપ્ટ કરીને આગળ કેવી રીતે વધી શકો જે રીતે મેહુલભાઈએ પ્રયત્ન કર્યા જે રીતે મેહુલભાઈએ અભ્યાસ કર્યો જે રીતે મેહુલભાઈએ સંઘર્ષ કર્યા એમના આધારે એમને આજે સફળતા પ્રાપ્ત થઈ છે તમે પણ એ માર્ગ પર ચાલીને એવી સફળતા પ્રાપ્ત કરી શકો છો મેહુલભાઈ તમારી આ યાત્રામાં રીડિંગ માટેની કઈ એવી ટીપ્સ કઈ એવી સ્ટ્રેટેજી તમે રીડિંગ કઈ રીતે કરતા કઈ તમારી ટીપ્સ હતી રીડિંગની રીડિંગ માં તો કેવું છે સાહેબ કે ઘણા લોકો મે જોયા છે કે ભાઈ વાંચ વાંચ કરતા હોય છે પણ એ કેવું કે રટ્ટા ફિકેશન કરતા હોય છે જે ગોખણ પટ્ટી કહેવાય એમ બરાબર કે ભાઈ એક કામ શું કહેવાય મનમાં લીધું હોય કે ભાઈ એક રાજા તો ભાઈ વનરાજ ચાવડા ગુજરાતીમાં વનરાજ બસ આમ ગોખ ગોખ કરે મનમાં આમ દસ વાર એનું નામ બોલે તેને ગોખણ પટ્ટી કહીએ આપણે સિમ્પલ માં કે ભાઈ રટ્ટા ફી રટ્ટા ફિકેશન ક્યાંય કામ નહીં લાગે એમ એ શું છે કે બે મહિના પછી એ મેમરીમાંથી લોસ થઈ જશે એમ રાઈટ તો રટ્ટા ફિકેશનનું કોઈ મહત્વ નથી એમ કોઈપણ ટોપિક છે ને કોન્સેપ્ચ્યુઅલ સમજવું જરૂરી છે અને જો કોઈ પણ ટોપિકને આપણે કોન્સેપ્ચ્યુઅલ જો સમજી લીધો તો પછી એ ક્લાસ વન ટુ હોય જીપીએસસી કે પછી ક્લાસ થ્રી હોય એ ક્વેશ્ચનને ફેરવીને પૂછતા હોય છે એમ કે ક્વેશ્ચન સેમ જ હોય છે આપણે વાંચ્યું બી હોય છે પણ એ પૂછવાની એક પેટર્ન થોડી અલગ હોય છે અથવા થોડું એમને ચેન્જ કરી દીધું હોય છે તો જ્યારે એ આ રીતે ચેન્જ થાય તે કોન્સેપ્ચ્યુઅલ જો આપણે સમજ્યા હોય તો પણ ક્વેશ્ચનનો જવાબ આપવો ઈઝી રહેશે એમ તો મોટી વસ્તુ એ છે કે રટ્ટાફિકેશન છોડી અને કોન્સેપ્ચ્યુઅલ સમજવાની આપણે કોશિશ કરીએ એમ ભાઈ તમારું ટાઈમ ટેબલ જ્યારે ફોલો ન થાય તમારું ટાઈમ ટેબલ તમે બનાવતા મેહુલભાઈ ફોલો ન થાય તો ઘણા વિદ્યાર્થીઓ એને નેગેટિવલી લેતા હોય છે પછી ત્યાંથી ડિસકન્ટિન્યુ કરતા હોય છે તો આવા સમયને તમે કેવી રીતે મેનેજ કરતા ટાઈમ ટેબલ છે એને કેવી રીતે મેનેજ કરતા ટાઈમ ટેબલમાં કેવું છે કે મોસ્ટ ઓફ એવું જ થતું હોય છે દરેક જોડે સક્સેસફુલ કેન્ડિડેટ જોડે બી એવું થતું હોય છે કે ભાઈ ટાઈમટેબલ આપણે રોજ બનાવીએ છીએ આ આટલું પણ એ મેનેજ કરવું થોડું ટફ પડી જતું હોય છે પણ પણ તો જો આપણે આપણે એને બને એટલું જેટલું ફોલો કરવાનો ટ્રાય કરીએ આજે થોડું છૂટ્યું તો કાલે એને બેલેન્સ કરી લેવું જોઈએ અથવા થોડું કલાક વધારે જાગીને પણ રાત્રે એને પૂરું કરીને આપણે કરવું જોઈએ તો એ રીતે જો પૂરેપૂરું આપણે જો ટ્રાય કરશું તો ધીમે ધીમે હેબિટ બનતી જશે એમ સ્ટાર્ટિંગમાં તો દરેકને આ પ્રોબ્લેમ થવાનો છે મારે બી એવું છે હતું જ એમ પણ પછી ધીમે ધીમે મેં જેમ એક્સપિરિયન્સ કર્યો એમ શીખતો ગયો કે આ રીતે મેને પછી હેબિટમાં કન્વર્ટ થઈ જશે એમ અને પછી જ્યારે આ હેબિટ બની જાય પછી એકદમ નોર્મલી એ થશે એમ રાઈટ તો ટાઈમ ટેબલ ક્યારેક મેનેજ ન પણ થાય તો એને સ્વીકારીને તમે આગળ જેટલું મેક્સિમમ થઈ શકે એટલું તમે ચોક્કસ કામ કરી શકો છો સાહેબ રિવિઝન તમે કેવી રીતે કરતા અને ક્યારે કરતા રિવિઝનમાં એવું છે કે પહેલી વસ્તુ કે દસ બુક્સ વાંચવીને એના કરતાં એક જ બુક્સ દસ વાર વાંચવી એ સારી વસ્તુ છે એ તો દરેક વ્યક્તિ તરીકે છે દરેક ને ખબર છે પણ એ બુક ને રિવિઝન કરવી એ બહુ જરૂરી છે કે આપણે એકવાર વાંચી લીધી આપણને એમ કે મેં આ બુક કરી લીધી છે પછી બીજી દસ બુક્સ વાંચી લીધી તો પછી જ્યારે આપણને એ બુક માંથી વાંચેલા માંથી ક્વેશ્ચન આવે ત્યારે આપણે એનો જવાબ નથી આપી શકતા એમ કારણ કે એનું રિવિઝન નથી થયું હતું તો એક્ઝામ પહેલા દરેકે દરેક સબ્જેક્ટ નું આપણે અત્યાર સુધી જે વાંચ્યું એ બધું એટલીસ્ટ એકવાર એક્ઝામના પહેલા રિવિઝન કરવું જરૂરી છે અને રોજે રોજ આપણે જે વાંચતા જઈએ એનું કેવું કે વીકલી રિવિઝન હોય અમુકનું મંથલી રિવિઝન હોય તો વીક થાય એટલે પછી જે વીકમાં વાંચ્યું એનું એક ઓવર ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ હાઈલાઇટ કરતું રહેવાનું બરાબર આજે હું વાંચું છું તેમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક જે હોય એને મેં હાઇલાઇટ કરી લીધું માર્કરથી અને પછી જે હાઇલાઇટ કરી લીધું એનું પછી હું અઠવાડિયા પછી અથવા મંથલી જ્યારે પણ આપણને કમ્ફર્ટેબલ હોય ત્યારે જે હાઈલાઇટેડ ઇમ્પોર્ટન્ટ શબ્દ રિવિઝન કરીએ અથવા નોટ્સ જેવું હોય સિમ્પલ તમે લખીને પછી એનું રિવિઝન કરી શકો છો એમ પણ એટ ધી એન્ડ તમે કઈ રીતે મેનેજ કરો એ તમારે જોવાનું છે આપણે જોવાનું છે પણ રિવિઝન ઇઝ મસ્ટ એના વગર દસ બુક્સ વાંચી એ કોઈ કામ નહીં વે કોઈ પણ હોય પણ અલ્ટિમેટ જોવા જઈએ તો રિવિઝન થવું જોઈએ અને બહુ સરસ મજાની આ તો હરેક જીપીએસસી ટોપર્સ હોય યુપીએસસી ટોપર્સ મિત્રો હોય એ પણ કહેતા હોય છે કે દસ બુક વાંચવા કરતા એક બુકને દસ વાર વાંચવી એક જ સબ્જેક્ટ માટે એ ખૂબ હિતાવહ છે મલ્ટિપલ સોર્સ કરતા લિમિટેડ સોર્સને મલ્ટિપલ ટાઈમ રિવાઇઝ કરવો એ સફળતા આપવા માટેનું મુખ્ય પરિબળ સાબિત થતું હોય છે મિત્રો મેહુલભાઈ સાથે આપણે ચર્ચા તો કરી જ રહ્યા છીએ આ બધી વાતો તમે અપનાવશો તો પરિણામ મળશે આજે મેહુલભાઈ મોઢા સાથે આપણી વચ્ચે સ્ટુડિયો સુરતમાં ઉપસ્થિત થયા છે એ માત્ર હેતુ અને પર્પઝ એ છે કે અન્ય મિત્રો સાથે ડિટેલ શેર થાય માહિતી શેર થાય અને એ પણ એમના જીવનમાં નાની મોટી સફળતા પ્રાપ્ત કરે એવા હેતુની સાથે મેહુલભાઈ આ પ્રયત્ન કરી રહ્યા છે મેહુલભાઈ એન્ડમાં તમારો જે જનરલ અનુભવ રહ્યો છે અનુભવના આધારે વિદ્યાર્થીને લાસ્ટમાં એક પોઝિટિવ મેસેજ આપવો હોય આપના અનુભવોના આધારે આપના સંઘર્ષના આધારે આપને જે સફળતા મળી છે એમના આધારે લાસ્ટમાં એક વિદ્યાર્થીને મેસેજ આપવો હોય તો આપના વતી આપ શું આપશો લાસ્ટમાં મેસેજમાં તો હું એટલું જ કહીશ કે એક ગોલ પહેલાં તો વિદ્યાર્થીઓનો કોઈ નક્કી નથી હોતો સાહેબ મેં ઓબ્ઝર્વ કર્યું છે મારા ફ્રેન્ડ સર્કલમાં કે વ્યક્તિ ભટકતો ફરતો હોય છે વિદ્યાર્થી કે આજે તલાટીની એક્ઝામની પ્રિપેરેશન કરે કાલે સચિવાલય ની કરે પરમ દિવસ પીએસઆઈ ની કરે પાછો જીપીએસસી ની કોઈ પૂછે કે જીપીએસસી કરું બરાબર તો કહેવાનો મતલબ એનો લક્ષ્ય એ પોતે જ કન્ફ્યુઝ છે તો એ જે પોતે કન્ફ્યુઝ છે તો પછી આઉટપુટ નથી જ મળવાનું તો એક લક્ષ્ય વિદ્યાર્થીને દરેકને આજે હું કહું છું કે ભાઈ એક લક્ષ્ય ક્લિયર કટ બનાવો અને લક્ષ્ય પાછળ જ રાત દિવસ આપણને એ લક્ષ્ય જ દેખાવો જોઈએ અને પછી હન્ડ્રેડ પર્સન્ટ ડેડિકેશન આપશું હન્ડ્રેડ પર્સન્ટ ઇનપુટ આપશું તો આઉટપુટ સો ટકા મળવાનો છે રાઈટ તો એક લક્ષ્ય સો ટકા હોવો જોઈએ કે ભાઈ મારે આ જ એક્ઝામ પાસ કરવી છે બરાબર છે કે ભાઈ અર્જુનની જેમ માછલીની આંખ જેમ એ પ્રકારનું આપણો લક્ષ્ય હોવો જોઈએ કે ભાઈ ક્લિયર કટ એમ એવું નહીં કે પછી બધું કોમન કરીએ કારણ કે દરેક એક્ઝામ નું સિલેબસ અલગ અલગ હોય છે કે આજે જે આ એક્ઝામ માં પૂછાય જીપીએસસી માં નથી પૂછાતું જીપીએસસી માં પૂછાય એ પીએસઆઈ આ ભરતી બોર્ડમાં નથી પૂછાતું બરાબર છે તો એક લક્ષ્ય ક્લિયર હોય તો સો ટકા એમાં રિઝલ્ટ મળવાની જે પ્રોબેબિલિટી છે એ વધી જાય છે એમ હંડ્રેડ પર્સન્ટ આ તમે એક ગોલ બનાવ્યું છે જે એક્ઝામ આવનારી પરીક્ષા છે એના માટે તૈયારી કરો છો એ આપી દીધા પછી એમાં સફળતા મળે છે તો વેલ એન્ડ ગુડ છે પણ અમુક કારણોસર નિષ્ફળતા મળે છે હવે નેક્સ્ટ એ એક્ઝામ નથી આવવાની તો નેક્સ્ટ જે આવે છે ને ટાર્ગેટ બનાવીને તમે આગળ વધો બટ એ કંઈક ફિક્સ રાખો કઈ દિશામાં જવું છે એ દિશા તો નક્કી રાખો જેથી કરીને તમે ફંટોળાઈ ન જાઓ એ પાંચ પાંચ ફૂટના દસ ખાડા કરવા એના કરતાં એક ખાડો પચાસ ફૂટનો કરો ને તો એમાં પાણી નીકળવાની પોસિબિલિટી સાચી વાત આવી વાત મેહુલભાઈ કરી છે મેહુલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે તમે વિદ્યાર્થીની સાથે આ ડિટેલ એટલી માહિતી શેર કરી ખૂબ ઉપયોગી થશે વિદ્યાર્થીને આ માહિતી અને તમે પણ આ વાતને અપનાવી અને ખૂબ સારું પરિણામ લાવો એવો સતત અમારો પ્રયત્ન રહ્યો છે મારી ચેનલના માધ્યમથી જે પણ ટોપર મિત્રો સાથે એ મિત્રોનું માર્ગદર્શન તમને મળી રહે એવા હેતુની સાથે અમે આ પ્રયત્ન અને એફર્ટ્સ કરતા હોઈએ છીએ દોસ્તો આ ઇન્ટરવ્યુ તમને થોડું ઘણું ઉપયોગી થયું હોય તો ચોક્કસથી તમારા ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો જેથી કરીને તૈયારી કરતા એ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી પ્રેરણા પહોંચી રહે એવા અમારા પ્રયત્નો છે ને એ પ્રયત્નમાં તમે પણ થોડો અમને સાથને સહકાર આપી શકો છો વિડીયોને લાઇક જરૂરથી કરી શકો છો વિડીયો ઉપરથી તમને હજુ પણ કોઈ સવાલ હોય તો નીચે ચોક્કસી કોમેન્ટ સેક્શનમાં તમે કોમેન્ટ કરી શકો છો બુક સોર્સ એમની ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલી છે તમે એને જોઈ શકો છો એવરી ટાઈમ અમને સાથ સહકાર એટલો પ્રેમ આપો છો બદલ આપના ખૂબ ખૂબ આભારની સાથે થેન્ક યુ થેન્ક યુ વે માસ્ટ ઓલ ઓફ યુ ગોડ બ્લેસ ટુસ્ટ્રો ફોર બ્રાઇટ ફ્યુચર જય હિન્દ જય ભારત